બાળકો શાળાએ નથી આવી શકતા, પણ શાળા તો બાળકોના ઘરે જઈ શકે છે ને. દોસ્તો, શરદીના પ્રતાપે એ હાસ્ય ઉપજાવતી વાર્તાના લેખક છે. મારી પોતાની અલ્ટો કારમાં મેં આખો એલઈડી યુનિટ બેસાડ્યો, સ્પીકર સહિત, અને આ શિક્ષણ રથનું નિર્માણ કર્યું. એક ટપાલ નાખવાનું બોક્સ હોય છે, તેમાં ટપાલ નાખવાની. આ ગુજરાતની એકમાત્ર હરતી ફરતી શાળા છે જે બાળકોને ઘરે ઘરે જઈને શિક્ષણ આપે છે. કોરોના વાયરસને લીધે દેશભરની શાળાઓ બંધ પડેલી છે. આ સ્થિતિમાં બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે એક શિક્ષકે તેમને ઘરે ઘરે જઈને ભણાવવાનું બીડું ઝડપ્યું. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાએ તેમની કારમાં LCD, સ્પીકર અને ઇન્ટરનેટની સુવિધા ઊભી કરી અને એક હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે. સૌથી પહેલા હું લેપટોપ લઈ અને બાળકોના ઘરે જતો અને બાળકોની ચાલીમાં બેસી ઘરની ચાલીમાં બેસીને ભણાવતો. પછી મને આઈડિયા આવ્યો કે આ એક જ બાળક અહીંયા ભણી શકે છે. નજીકમાં બીજું ઘર છે, ત્યાં પણ બે બાળકો છે, તો એવું કરીએ કે નજીકના જે બે બાળકો છે અને બે બાળકો અહીંયા છે, એકાદ બે, તો એને ભેગા કરી અને એક આંગણે આપણે ભેગા કરીને મોટી LCD સ્ક્રીનમાં બતાવી. મારી પોતાની અલ્ટો કારમાં મેં આખો LED યુનિટ બેસાડ્યો, સ્પીકર સહિત, અને આ શિક્ષણ રથનું નિર્માણ કર્યું. મહામારીના આ સમયમાં સરકારે ઓનલાઈન અને TVના માધ્યમથી શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે, પરંતુ કચ્છના આ વિસ્તારમાં વીજળી અને ઇન્ટરનેટની ઘણી સમસ્યાઓ રહેલી છે. આ સાથે જ અહીં વસતા લોકો પણ એટલા સદ્ધર નથી કે તેઓ ઉત્તમ કક્ષાનો ફોન ખરીદી શકે. આ સ્થિતિમાં દેશનું ભાવિ ગણાતા બાળકો અભ્યાસ અને જ્ઞાનથી વંચિત ના રહી જાય તે માટે સ્વખર્ચે તૈયાર કરેલી હરતી ફરતી શાળામાં દીપકભાઈ ઘરે ઘરે અને વાડીએ વાડીએ જઈને બાળકોને ભણાવે છે. વાડી વિસ્તારની શાળામાં ચોમાસાની ઋતુમાં વીજ પુરવઠાનો પ્રોબ્લેમ બહુ આવે છે. હોમ લર્નિંગનો કાર્યક્રમ વીજ પુરવઠો ન હોય તો જોઈ ન શકે, બાળક એ એપિસોડ મિસ કરી જાય છે. એકાદ બે વાલી એવા છે જે એન્ડ્રોઈડ મોબાઈલ નથી વાપરતા, તો વોટ્સએપના માધ્યમથી પણ આપણે એમના બાળકોને ભણાવી નથી શકતા. હોમ લર્નિંગમાં વીજ પુરવઠાનો પ્રોબ્લેમ આવે છે અને વર્ચ્યુઅલ ક્લાસ માટે પણ એન્ડ્રોઈડ મોબાઈલ જરૂરી છે, તો એ પણ એક પ્રોબ્લેમ છે. નેટનો ઇસ્યુ પણ છે, વાડી વિસ્તારમાં નેટ નથી આવતું. તો આવી બધી પરિસ્થિતિઓ જ્યારે સામે આવી ત્યારે મને એવું થયું કે આપણે ઘરની મુલાકાત તો લઈએ જ છીએ, તો સાથે સાથે થોડુંક બાળકોને ભણાવીએ તો બાળકોને સરળ રહે. બાળકો શાળાએ નથી આવી શકતા, પણ શાળા તો બાળકોના ઘરે જઈ શકે છે ને. એ હેતુથી આ હરતી ફરતી નિશાળનું મેં ડિજિટાઇઝેશન કર્યું, ડિજિટલ બનાવી, અને આ જે શિક્ષણ રથ છે એ આખો વાઈફાઈથી પણ કનેક્ટ છે. શિક્ષણ માટે જીવન સમર્પિત કરી દેતા દીપકભાઈ જેવા શિક્ષક સાચા અર્થમાં સમાજ અને સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણા સ્ત્રોત છે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું.